રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને મળ્યા. રાષ્ટ્રપતિ પીએમના સ્વજનો સાથે કરી ચર્ચા. સુરતમાં ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયરની યોજાઈ બેઠક. દેશભરમાંથી 26 શહેરોના મેયર હાજર. મુખ્યપ્રધાન રૂપાણીએ મૂક્યો શહેરોમાં માળખાગત વિકાસ વધારવા પર ભાર. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દેશભરના મેયર્સને આપી વિકાસલક્ષી માહિતી. તમામ મેયરો સુરતના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લેશે. તો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, હેરિટેજ સાઇટ, સીસીટીવી પ્રોજેક્ટ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટની પણ માહિતી લેશે. સુરતના વેસુમાં શંખેશ્વર પાર્શ્વનાથજીના લઈને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો. મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉપસ્થિત. આરાધના સંકુલનું પણ નિર્માણ કરવામાં આવશે. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર વિનુ ઠાકોર ભાજપમાં જોડાયા. લુણાવડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ. આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદેથી વિનુ ઠાકોરને કર્યા હતા સસ્પેન્ડ. તો લુણાવડા બેઠકની પેટાચૂંટણી સમયે કોંગ્રેસને ફટકો. કોંગ્રેસ પ્રદેશ મંત્રી પિનાકીન શુક્લાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાયા. અમદાવાદ અમરાઈવાડીમાં કોંગ્રેસના કાર્યકરોનો હોબાળો. કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલના બેનર્સ ઉતારી લેતા વિરોધ. કોર્પોરેશનને બેનર ઉતારી લેતા 200 કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા. અમરાઈવાડી પેટાચૂંટણી પહેલા સ્થાનિકોમાં વિરોધ. ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ભાજપ અગ્રણીઓનો સ્થાનિકોએ લીધો ઉથડો. સ્થાનિકોએ કાર્યકરોને બેનર્સ લગાવતા અટકાવ્યા. અરવલ્લીની બાયડ વિધાનસભાના અપક્ષ ઉમેદવારના ઔદ્યોગિક એકમ પર દરોડા. રાજેશ ખાંટની પાઇપની ફેક્ટરી પર જીએસટીની રેડ. ધનસુરાના વડાગામ ફેક્ટરી પર તપાસ હાથ ધરવામાં આવી. સૌરાષ્ટ્રમાં જીપીએસસી ક્લાસ 1 અને 2ની પરીક્ષામાં અંદાજે 1,00,000 પરીક્ષાર્થીઓ બેઠા. 43 કેન્દ્રો પર 4 મામલતદારોને ફ્લાઇંગ સ્કવોડે રાખી વાજ નજર. અમદાવાદ જીવરાજ પાર્ક સ્થિત નીલકંઠ સ્કૂલની પ્રાથમિક વિભાગની માન્યતા રદ. માધ્યમિક વિભાગની માન્યતા રદ કરવા બોર્ડને ભલામણ. સુવિધાના અભાવે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો. જામનગરમાં ચાલુ મહિનામાં ડેન્ગ્યુના 4થી મોત. 546 દર્દી નોંધાયા. રોગચાળાની સ્થિતિને જોતા 7 જિલ્લાની આરોગ્ય ટીમ તૈનાત. તંત્રે ઘરે ઘરે સર્વે અને ફોગિંગની કામગીરી હાથ ધરી. ભાવનગરમાં અઠવાડિયામાં ડેન્ગ્યુના 10થી વધારે કેસ નોંધાયા. સર્ટી હોસ્પિટલના જિલ્લા અને શહેરમાં મળીને 101 દર્દી. તો આરોગ્ય વિભાગે દવાનો છંટકાવ અને ક્લોરિનેશન શરૂ કર્યું. તો રાજકોટમાં ડેન્ગ્યુના 300થી વધારે કેસ નોંધાતા મનપા તંત્ર સતર્ક. ફોગિંગની કાર્યવાહી હાથ ધરી. દવાનો છંટકાવ અને વિતરણ કરવામાં આવશે. રાજકોટના જીવનનગરમાં દૂષિત પાણી અને સફાઈ સહિતના મુદ્દે પ્રદર્શન. કોંગ્રેસના કોર્પોરેટર મનસુખ કલારિયાની આગેવાનીમાં મહિલાઓનો વિરોધ. મહેસાણા વડનગર બ્રોડગેજ ટ્રેક પર 15 ઓક્ટોબરથી ટ્રેન દોડશે. કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ ઓનલાઈન ઉદઘાટન કરશે. 3 વર્ષે તૈયાર થયો છે આ બ્રોડગેજ ટ્રેક. હળવદ એપીએમસીમાં કપાસનો 1,000ને બદલે 700 રૂપિયા ભાવ મળતા ખેડૂતો નારાજ. ખેડૂતોએ હંગામો મચાવીને કપાસની હરાજી બંધ કરાવી. અતિવૃષ્ટિને કારણે ભલે વર્તમાન ખેતીને નુકસાન થયું હોય, પરંતુ રવિ પાક સારો થશે અને ખેડૂતોને નુકસાનની ભરપાઈ થઈ જશે. કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાનું આશ્વાસન. સુરતમાં પાટીદાર સમાજની વાડીનું ભાડું વધારાતા લોકોમાં રોષ. પાટીદાર સમાજની વાડીમાં લોકો ધરણા પર બેઠા. સમાજની વાડી કમાણીનું સાધન બની ગયા હોવાનો લોકોનો આક્ષેપ. નવજીવન ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ચેરમેન ગિરધર સોઢાની સીઆઈડી ક્રાઇમે કરી ધરપકડ. 18 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર. આરોપીએ ઊંચું વ્યાજ આપવાની લાલચે છેતરપિંડી કરી હતી. મહેસાણાના વિરતા ગામે આસો સુદ 14ના ગરબા યોજાયા. પ્રાચીન પરંપરા અનુસાર જુવારના સાઠામાંથી ગરબો તૈયાર કરવામાં આવ્યો. મહિલાઓ માથા પર ગરબા મૂકીને માતાજીની આરાધના કરી. દાહોદ નગરપાલિકા વિસ્તારમાં રાત્રે ગાય ચોરીના વધ્યા બનાવ. કારમાં ગાયને લઈ જતા શખ્સો સીસીટીવીમાં કેદ. પોલીસે તપાસ હાથ ધરી. જામનગરમાં કાળિયારના ચામડા સાથે 8 લોકો ઝડપાયા. ઝડપાયેલા શખ્સોને 4 દિવસના રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યા. તો રાજ્યના પાનેલી નજીક તાંત્રિક વિધિ માટે હરણનો શિકાર કર્યો.
કચ્છના આદિપુરમાં ભાજપ પાર્ટી સેલના કન્વીનરની માતા મોહિની ચંદાનીની હત્યા, મૃતકના ઘરેણા ગાયબ, કબાટનો સામાન વેરવિખેર. મોરબીના વાંકાનેરમાં વિદ્યાર્થીના આપઘાત કેસને લઈને લોકોમાં રોષ, વિદ્યાર્થીઓએ પોલીસ અધિકારીને પાઠવ્યો આવેદનપત્ર, આવારા તત્વો સામે કડક પગલાં લેવા માંગ. સુરતના સલાબતપુરામાં શુભમ ટેક્સટાઇલ માર્કેટના વેપારીની હત્યા, વેપારીની દુકાનના જ કર્મચારીઓએ વેપારીને ઘા ઝીકીને, ચપ્પુના ઘા ઝીકીને હત્યા કર્યા, રૂપિયાની લેતી દેતીમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું. કચ્છના ભચાઉના આધોઈ ગામમાં થયેલી પત્નીની હત્યાનો ભેદ ઉકેલાયો. હત્યારા પતિની પોલીસે કરી ધરપકડ, ચરિત્રની શંકા રાખીને પતિએ આપ્યો હત્યાને અંજામ. મહેસાણાના વિજાપુરમાં વૃદ્ધ દંપતીને આપઘાત કેસમાં નવો વળાંક, મૃતકના ભાઈએ પોલીસ સમક્ષ ચિઠ્ઠી રજૂ કરી, બે શખ્સો પર લગાવ્યો 3 લાખની ઉઘરાણી કરવાનો આક્ષેપ. વાંકાનેરમાં એક વિદ્યાર્થીની ગેંગરેપની બીકમાં આપઘાત કર્યો. પ્રેમ સંબંધમાં 4 શખ્સો યુવતીને પરેશાન કરતા હતા. પોલીસે સુસાઇડ નોટના આધારે 4 શખ્સોની અટકાયત કરી. સુરતના ભટાર વિસ્તારની બત્રા રેસ્ટોરન્ટમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ. પોલીસે દારૂ પીતા ઝડપાયેલા 11 લોકોની અટકાયત કરી છે અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી. નવસારી જિલ્લા પોલીસે ગુમ લોકોને શોધવા માટે મિસિંગ સ્કોડ બનાવી. છેલ્લા 10 વર્ષમાં 244 લોકો લાપતા. પોલીસે અઠવાડિયામાં 23 લોકોને શોધી કાઢ્યા. અમદાવાદના વિજલપુરમાં દાદાએ 10 વર્ષની પૌત્રી સાથે શારીરિક અડપલા કર્યા. માતાએ નોંધાવી પોલીસ ફરિયાદ. હવસખોર દાદાની પોલીસે કરી ધરપકડ.